नमस्कार बाळकો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રથમ સત્રમાં પાઠ 2 મેઘો વર્ષતિ એ પાઠ વિશે ભણીશું। તો ચાલો પાઠ્યપુસ્તક ખોલો અને પાઠ 2 મેઘો વર્ષતિ એ પાઠ કાઢો। મેઘો વર્ષતિ એટલે કે મેઘ એટલે કે વાદળ વરસાદ, અને વર્ષતિ એટલે કે વર્ષે છે પડે છે, એટલે કે વરસાદ વરસે છે અથવા તો વરસાદ પડે છે। વિદ્યાર્થી મિત્રો, આપણું જે મનુષ્ય છે પ્રકૃતિ પ્રેમી છે, બાળકોને પણ પ્રકૃતિના તત્વો ગમે છે, એટલે કે દરેક વસ્તુ પ્રકૃતિનું જે કુદરતી વસ્તુ હોય એ દરેક વસ્તુ બાળકોને પણ ગમે છે। બાળકને નાનપણથી જ પ્રકૃતિ પ્રેમી બનાવવા માટે આ ગીત ખૂબ જ મદદરૂપ થઈ શકે છે। બાળકો શરૂઆતથી જ પર્યાવરણના જતન પરતત્વે જાગૃત બને એ આવશ્યક છે। આપેલા ગીતમાં શ્રી મહાબલેશ્વર ભટ્ટે વરસાદ આવતા ખેડૂતોને થતા આનંદ અને તેમના કાર્યને સરળ અને સુંદર શબ્દોમાં રજૂ કર્યા છે કે વરસાદ આવતા ખેડૂતો પર શી અસર થાય છે અને ખેડૂતો કેટલા ખુશ થાય છે એ આ વરસાદ વાદળ વર્ષે એ ગીતમાં કવિએ રજૂ કર્યું છે। તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ કે મેઘો વર્ષતિ એટલે કે વાદળ વરસે છે। મેઘો વર્ષતિ વાદળ વરસે છે, પ્રવાહતિ નીરમ, નીરમ એટલે કે પાણી, કે પાણી વહે છે। તૃષ્યતિ કૃષક, કૃષક એટલે કે ખેડૂત, અને તૃષ્યતિ એટલે કે સંતુષ્ટ થાય છે, કે ખેડૂત સંતુષ્ટ થાય છે। ગચ્છતિ ગોષ્ઠમ, ગોષ્ઠમ એટલે કે એ ખેતરમાં જે વાડો બનાવ્યો હોય એ વાડો। ગચ્છતિ એટલે કે જાય છે, કે પશુઓના વાડામાં જાય છે। વાદળ વરસે છે, પાણી વહે છે, ખેડૂત સંતુષ્ટ થાય છે અને પશુઓના વાડામાં જાય છે। નયતિ ચ વૃષભ, નયતિ એટલે કે લઈ જાય છે, વૃષભમ એટલે કે બળદને, બળદને લઈ જાય છે। હલમ અપી વહતી, હલમ વત્તા અપી, હલમ અપીની જોડણી, કે હળને પણ વહતી એટલે કે હળને પણ લે છે, બળદને પણ લઈ જાય છે અને હળને પણ લે છે। કર્ષતિ ક્ષેત્રમ, કર્ષતિ એટલે કે ખેડવું, ક્ષેત્રમ એટલે કે ખેતર, ખેતર ખેડે છે। વપતિ ચ બીજમ, અને બીજ વાવે છે, વપતિ એટલે કે વાવવું, બીજમ એટલે કે બીજ, અને બીજ વાવે છે। રોહતિ સસ્યમ, રોહતિ એટલે કે અનાજ, અનાજ ઉગાડે છે, અનાજ ઉગે છે, સસ્યમ એટલે કે ઉગવું। ફલમાપી પ્રકાપમ એટલે કે ઈચ્છા મુજબ ફળ ઉત્પન્ન થાય છે। ભવતી સમૃદ્ધિ એટલે કે સમૃદ્ધિ થાય છે, મનુષ્યકુળની વૃદ્ધિ થાય છે। મનુકુલ વૃદ્ધિ એટલે કે મનુષ્યકુળની વૃદ્ધિ થાય છે, કે બળદને લઈ જાય છે અને હળને પણ લે છે, તે ખેતર ખેડે છે અને બીજ વાવે છે, અનાજ ઉગે છે અને ઈચ્છા મુજબ ફળ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય કુળની વૃદ્ધિ અને સમૃદ્ધિ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આ બીજો પાઠ અહીં પૂરો થાય છે। શબ્દાર્થની સમજૂતી લઈ લઈએ અને સ્વાધ્યાયના પ્રશ્નો કરી કાઢીએ। વર્ષતિ વરસે છે, પ્રવાહતિ વહે છે, તુષ્યતિ સંતુષ્ટ થાય છે, કૃષક ખેડૂત, ગોષ્ઠમ પશુઓનો વાડો, વૃષભ બળદ, કર્ષતિ એટલે કે ખેડે છે, ક્ષેત્રમ ખેતર, વપતિ વાવે છે, રોહતિ એટલે કે ઉગે છે, સમ્યમ ધાન્ય અનાજ, અને પ્રકામમ એટલે કે પુષ્કળ। તો ચાલો હવે સ્વાધ્યાયના પ્રશ્નોમાં વિશેષમાં આપણે સંધિ છૂટી જોઈ લઈએ કે મેઘો વર્ષતિ એટલે કે મેઘ વત્તા વર્ષતિ, હલમ અપી એટલે કે હલમ વત્તા અપી। હવે સાથેના પ્રશ્નોમાં તમે સૌથી પહેલો જુઓ કે સૌથી પહેલાંમાં કીધું છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, તમારી સાથે સાથે તમે પણ બોલો। પ્રવાહતિ ગોષ્ઠમ, કર્ષતિ પ્રકામમ, સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ,
પ્રશ્ન બેમાં જુઓ કે નીચેના પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં આપવાના છે. સંસ્કૃતનો સવાલ પૂછ્યો છે અને એનો જવાબ તમારે સંસ્કૃતમાં જ આપવાનો છે. જેમ કે સવાલ પહેલો તમે જુઓ કે મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતી. તો મેઘો વર્ષતી તદા એટલે કે વરસાદ વરસે છે ત્યારે શું પડે છે. તો બાળકો તમને ખબર જ છે કે વરસાદ વરસે ત્યારે પાણી પડે, બરાબર છે. તો પાણીને સંસ્કૃતમાં આપણે શું કહીશું? નીરમ. તો અહીં તમારે કિમ શબ્દ કાઢી નાખવાનો અને ત્યાં નીરમ લખી આખું વાક્ય પૂરા વાક્યમાં તમારે જવાબ એવો લખવાનો કે મેઘો વર્ષતી તદા નીરમ પ્રવહતી. હવે એના પછી જુઓ કહ કોષ્ટમ ગચ્છતી. કોષ્ટમ એટલે કે વાડો, પશુઓનો વાડો કે પશુઓના વાડામાં કોણ જાય છે. તો આપણે પાઠમાં જોયું હતું કે ખેડૂત પશુઓના વાડામાં જાય છે. તો લખવાનું કે કૃષિ કહ ગોષ્ટમ ગચ્છતિ. ખેડૂતને સંસ્કૃતમાં કહેવાય કૃષિ કહ. કૃષિ કહ કિમ વપતિ. કૃષિ કહે એટલે કે ખેડૂત અને વપતિ એટલે કે વાવે છે, ઉગાડે છે. તો ખેડૂત શું ઉગાડે છે? તો કૃષિ કહ બીજમ વપતિ. એટલે કે કિમ શબ્દ તમારે કાઢી ત્યાં તમારે બીજમ મૂકી દેવાનો. હવે એના પછી જુઓ પ્રશ્ન ત્રણનો સૂચના જુઓ કે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી સુધી તમારે અહીં લખવાના છે. જેમ કે વર્ષતી, પ્રવાહતી, પછી એની અંદર આપણે આવતા હતા તુષ્યતી, ગચ્છતી, નિયતી, વહતી, કરશતી, વપતી, ભવતી અને રોહતી. એના પછીનો પ્રશ્ન જુઓ પ્રશ્ન ચાર કે નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો કે મેઘો વર્ષતી પ્રવાહતી નિરમ તુષ્યતી કૃષિકઃ ગચ્છતી કોષ્ટમ. એના પછી રોહતી સસ્યમ, રોહતી સસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું હાવભાવ તથા શુદ્ધ ઉચ્ચારણ સાથે તમારે ગાન કરવાનું છે પ્રશ્ન પાંચમાં, અને વારંવાર બોલવામાં આવતા ચાર શબ્દોનું તમારે શ્રુત લેખન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તમારે મોઢે કરવાની છે. પરીક્ષામાં કાવ્ય પૂર્તિમાં આ કાવ્ય તમારે પૂછાશે. તો આ સાથે આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. આવજો.